ખબરોમાં બને રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. પાટણ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડને લઈને મોટા સમાચાર. યુનિવર્સિટીના કુલપતિને ગાંધીનગરનું તેડું આવ્યું છે. ભાજપ સાંસદ ભરતભાઈ ડાભી, ધારાસભ્ય કિરીટ પટેલની રજૂઆતને શિક્ષણ મંત્રીએ ગંભીર નોંધ લીધી. કુલપતિને ગાંધીનગર બોલાવ્યા છે, જેના કારણે આજે ઓર્ડર આપવા માટે બોલાવાયેલી કારોબારી સમિતિ રદ કરવા માટેની સૂચના આપવામાં આવી. તો પાટણ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડને લઈ હાલમાં યુનિવર્સિટીના કુલપતિને ગાંધીનગરથી તેડું આવ્યું. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કલ્પેશ રાવલ પાસેથી. કલ્પેશ, જે પ્રમાણે હાલમાં કુલપતિને ગાંધીનગરનું તેડું આવ્યું છે, પાટણ યુનિવર્સિટીના કુલપતિ, તેની સામે શું કાર્યવાહી થઈ શકે તેવી શક્યતા અને શું પૂછપરછ થાય તેવી પણ શક્યતા? ગીતા, જુનિયર ક્લાર્કની પરીક્ષા હતી પાટણ યુનિવર્સિટીના સંદર્ભમાં, અને એ પરીક્ષાના પરિણામોને લઈને સવાલ ઊભા કરવામાં આવ્યા હતા. પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને સાંસદ ભરતસિંહ ડાભીએ પણ આ મામલે રજૂઆત કરી હતી, એ પ્રકારનો દાવો થઈ રહ્યો છે. અને એના જ ભાગરૂપે અત્યારે પાટણ યુનિવર્સિટીના કુલપતિને ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીએ આ સમગ્ર મામલાની ગંભીર નોંધ લીધી છે. મુખ્ય મુદ્દો એ હતો કે આ પરિણામ જે છે એ વેબસાઇટ પર જાહેર ન કરી અને જે લોકો ઉત્તીર્ણ થયા હતા એ ઉમેદવારોને માત્ર મોબાઈલ SMS થકી જાણ કરવામાં આવી હતી. એટલે સવાલ એ ઊભો કરવામાં આવ્યો હતો કે પરિણામની પારદર્શકતા જાળવવાની હોય તો એ વેબસાઇટ પર જાહેર કરવામાં આવે, જેથી તમામ ઉમેદવારોને ખબર પડે. અને આ જ મુદ્દાને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. જો કે ફરિયાદ કરનાર પાટણના ધારાસભ્યનો દાવો છે કે મેન્યુઅલી જે ચેકિંગ કરી છે OMR સીટની, એમાં પણ કેટલાક ગોટાળા સામે આવ્યા હોવાની વાત છે. અને આ સમગ્ર મામલે આજે એક કારોબારી સમિતિની બેઠક મળવાની હતી, પરંતુ એ રદ થઈ છે. અને એમના દાવા પ્રમાણે આ પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના જે કુલપતિ છે તેમને ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે અને વિગતવાર ખુલાસો કરવામાં આવશે. જી જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો જે પરિણામ છે તે વેબસાઇટ પર નહોતું મુકાયું અને તેને લઈને જ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી, જે રજૂઆતની ગંભીરતાથી લેવામાં આવી છે અને પાટણ યુનિવર્સિટીના કુલપતિને ગાંધીનગર ખાતે બોલાવવામાં આવ્યા છે તપાસ માટે.